નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેઇલી અપડેટ તો આજે આપણે વાત કરીશું અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જે માટે તમારી પાસેથી અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો જ્યાં હું ડેઇલીની જોબ રિલેટેડ પોસ્ટ છે સ્ટોરી છે એ પોસ્ટ કરું છું તો તમને છે એ જોબ મેળવવા માટે સરળતા રહેશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલી વેકેન્સી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જે માટે તમારી પાસેથી અરજીઓ છે મંગાવવામાં આવેલી છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો અંગ્રેજીના શિક્ષકોની જે માટે તમે બી એ અથવા એમએસ સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ માટે જે પોસ્ટ માટે તમે બીએસસી અથવા એમએસસી અથવા બીઈ પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે કોમ્પ્યુટર ઓપરેટર માટે આ પોસ્ટ માટે તમે બીસીએ અથવા કોપાની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ કમ્પ્યુટર શિક્ષક માટે તમે બીસીએ અથવા એમસીએની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ જ્યારે રિસેપ્શનિસ્ટ અને રીડિંગ સુપરવાઇઝર માટે તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમારે છે તારીખ ચૌદ મે બે હજાર બાવીસથી દિવસ પાંચ સુધીમાં ઇમેલ દ્વારા કે રૂબરૂ છે તમારે અરજી છે મોકલવાની રહેશે જો તમે અનુભવી હશો અને લાયકાત ધરાવતા હશો તો તમને સારો એવો પગાર ધોરણ આપવામાં આવશે તમારે છે ફૂલ ટાઈમ સમર્પિત રહેવાનું રહેશે શાળાને અને તમે ડાયનેમિક રીતે હોવા જોઈએ સ્ક્રીન ઉપર તમે જે ઈમેલ આઈડી જોઈ રહ્યા છો તેના ઉપર તમારે છે તમારી અરજી મોકલવાની રહેશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે રૂબરૂ પણ તમારી અરજી છે એ લઈને રૂબરૂ મળી શકો છો એડ્રેસ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર નેક્સ્ટ વેકેન્સી છે શારદા મંદિર નડિયાદ માટે જેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેમેરા અને ફિઝિક્સ લઈ શકે તેવા એમએસસી ડિગ્રી પાસ કરેલું હોય અને ગણિત અને વિજ્ઞાન લઈ શકે તેવા એમએસસી ડિગ્રી સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોય તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગુજરાતી અને અન્ય ગૌણ ભાષા છે તમે પાસ કરેલી હોય તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી છે લાયકાતની વાત કરીએ તો તમે એમએ સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન હિન્દી એટલે કે ભાષા વિષયના શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જે માટે તમે અન્ય મેથડ પાસ કરેલી હોય તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો લાયકાતની આપણે વાત કરીએ તો તમે એમએસ સાથે બી એડની ડિગ્રી છે લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે સંગીત વિશારદ માટે ભરતનાટ્યમ વિશારદ માટે વોકલ માટે જે પોસ્ટ માટે તમે લગતની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ લાસ્ટ વેકેન્સી છે કમ્પ્યુટર વિષય માટે આ પોસ્ટ માટે તમે એમસીએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ લાયકાત ધરાવતા હોય તો તમારે અરજીમાં તમારો અપેક્ષિત પગાર તમારી લાયકાત અનુભવ અને મળતા પગારના પ્રમાણિત પ્રમાણપત્રો સાથે તમારે છે તારીખ ચૌદ મે બે હજાર બાવીસથી દિવસ સાત સુધીમાં ટપાલથી છે શાળાના સરનામા ઉપર અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નડિયાદ વિત્તો દેચક મંડળ શારદા મંદિર માય મંદિર પાછળ નડિયાદ ત્રણ આઠ સાત શૂન્ય શૂન્ય બે જિલ્લો ખેડા નેક્સ્ટ વેકેન્સી છે હમદર્દ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત હમદર્દ હાઈસ્કૂલ આવેલી છે જેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ પાંચથી સાતમાં ગણિત અને વિજ્ઞાન લઈ શકે તેવા શિક્ષકની વેકેન્સી ખાલી છે આ પોસ્ટ માટે તમે બીએસસી અથવા એમએસસી સાથે બી એડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ધોરણ એકથી સાતમાં અંગ્રેજી વિષય લઈ શકે બીએ અને એમએસ સાથે બી એડની ડિગ્રી પાસ કરેલી હોય તેવા શિક્ષક આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે નેક્સ્ટ વેકેન્સી છે ધોરણ એકથી પાંચમાં તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જે માટે તમે પીટીસી અથવા બીએ એ સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ લાસ્ટ વેકેન્સી છે ધોરણ એકથી દસમાં કમ્પ્યુટર વિષય લઈ શકે તેવા શિક્ષકની જે પોસ્ટ માટે તમે બીસીએ અથવા એમસીએની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ તો આપણે વાત કરી શૈક્ષણિક વિભાગની હવે આપણે વાત કરીશું બિન શૈક્ષણિક વિભાગમાં જેમાં ક્લાર્કની જગ્યા ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે બી સાથે ટેલીના જાણકાર હોવા જોઈએ જો તમે અનુભવી હશો તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમારે શાળાના સરનામા ઉપર તારીખ ચૌદ મે બે હજાર બાવીસથી દિવસ સાત સુધીમાં શાળાના સરનામા ઉપર અરજી છે મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું છે હમદર્દ હાઈસ્કૂલ કરોડિયાવાડ અંકલેશ્વર ત્રણ નવ ત્રણ શૂન્ય શૂન્ય એક નેક્સ્ટ વેકેન્સી છે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ જેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જેમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ ધરાવે છે તેમાં અલગ અલગ શિક્ષકો માટે તમારી પાસેથી અરજીઓ છે મંગાવવામાં આવેલી છે સૌથી પહેલાં આપણે વાત કરીશું હેડમિસ્ટ્રેસ માટે આ પોસ્ટ માટે આપણે લાયકાતની વાત કરીએ તો તમે સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની સાથે બી પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમે ત્રણથી સાત વર્ષના અનુભવી હોવા જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે જે માટે આપણે લાયકાતની વાત કરીએ તો તમે સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત તમે ઈ નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો તમે લગત ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ તેના સમકક્ષની ડિગ્રી પ્રી પ્રાઇમરી સેક્શનમાં જે લાગે છે વિષયો તે લગત તમે જે ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે તમામ વિષયો લઈ શકે તેવા પ્રાઇમરી ટીચર્સની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે સ્નાતક અનુસ્નાતકની ડિગ્રી છે લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ આ સાથે તમે બી એડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ તો આપણે વાત કરી શૈક્ષણિક વિભાગની હવે આપણે વાત કરીશું બિનશૈક્ષણિક વિભાગમાં કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તો બિનશૈક્ષણિક વિભાગમાં એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત તમને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર લિંક આપેલી છે તેના ઉપર તમે જે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ ઉપરાંત મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી લિંક આપેલી છે તો તમે તે પર તે લિંક ઉપર જઈને પણ ઓનલાઈન એપ્લાય કરી શકો છો અથવા તો જે સ્ક્રીન ઉપર ઇમેલ આઈડી આપેલું છે શાળાનું તેના ઉપર તમે તમારો બાયોડેટા મોકલી શકો છો અથવા તો તમારે વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો હા તો આપણે વાત કરીએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે લાયકાત શું રહેશે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે તેના વિશે હવે આપણે વાત કરીશું પગાર ધોરણની પગાર ધોરણ છે એ શાળાના નિયમો મુજબ તમને છે એ આપવામાં આવશે આ ઉપરાંત શાળા તરફથી તમને છે એકમેન્ડેશન છે એ એ પણ આપવામાં આવશે જો તમે આઉટસ્ટેશનના હશો તો તમને અકોમન્ડેશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે જો તમે લોકલ ઉમેદવાર હોય અને રૂબરૂ મળવા ઈચ્છતા હોય તો એડ્રેસ છે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ સરસ્વતી ટાઉનશિપ આરઆઈએલ પીઓ દહેજ ડિસ્ટ્રિક્ટ ભરૂચ ગુજરાત વધુ માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ છે જે મેંની જેમની લિંક છે મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો થેન્ક યુ